હવે આગળ વાત કરીએ તો જામનગરની. જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકીદારોની યાદીના બેનરો લગાવવામાં આવ્યા. 50,000થી વધુ બાકી હોય તેવા બાકીદારોની યાદી જાહેર કરાઈ. બાકીદારોના નામ જાહેરમાં ચમક્યા. જામનગર મહાનગરપાલિકા દ્વારા મોટી રકમના મિલકતવેરાના બાકીદારોની યાદી જાહેર માર્ગ ઉપર બેનરો લગાવી કરાઈ છે. મહાનગરપાલિકાના 100 જેટલા ડિફોલ્ટરોની યાદી જાહેર કરવામાં આવી છે, જેને લઈને બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મિલકતવેરા શાખા દ્વારા આ વર્ષે મિલકતવેરા માટે ₹68 કરોડની આવકનું લક્ષ્ય રાખ્યું હતું, જે સામે ₹50 કરોડથી વધુની આવક થવા પામી છે. શહેરમાં બાકી મિલકતવેરો નહીં ભરાતા લોકો સામે કડક ખાતે કામ લેવાની કમિશનરની સૂચના બાદ મિલકતવેરા શાખાની વેરા રિકવરી ટીમ દ્વારા અત્યાર સુધીમાં 323 મિલકતોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. બીજી બાજુ ₹50,000થી વધુના મિલકતવેરાના બાકીદારો સામે તંત્રએ ઝુંબેશ હાથ ધરીને શહેરમાં ડીકેવી સર્કલ, એસટી સામે ટાઉન હોલ સર્કલ તેમજ સરુ સેક્શન રોડ ખાતે બાકીદારોના નામ અને તેની બાકી રકમની વિગતો ધરાવતા બેનરો મારીને તેઓને બાકી મિલકતવેરો ભરી જવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે તંત્રએ મિલકતવેરાના બાકીદારો સામે સીલિંગની ઝુંબેશ હાથ ધર્યા બાદ મિલકતોની જાહેર હરાજીની પ્રક્રિયા કરી હતી, જેમાં 39 મિલકતોની હરાજી યોજવામાં આવી હતી, જેમાંથી 2 મિલકતો વેચાઈ હતી, જ્યારે બાકીની 37 મિલકતો 1 રૂપિયાના ટોકન દરે મહાનગરપાલિકાએ હસ્તગત કરવામાં કાર્યવાહી કરી હતી. આ વર્ષે જપ્તીમાં લેવાયેલી મિલકતોમાંથી જેની રકમ નહીં ભરાઈ હોય તેવા મિલકતોની હરાજીની કાર્યવાહી આગામી મહિનામાં કરવામાં આવશે, તેમ મિલકતવેરા શાખા જણાવે છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા અને વોટર ચાર્જની સઘન રિકવરી ઝુંબેશ છેલ્લા 4 માસથી ચાલુ છે. ઘરે ઘરે વોરંટ અનુસૂચિ બજાવ્યા બાદ પણ જે આસામીઓ દ્વારા પોતાનો મિલકતવેરો ભરપાઈ નથી કરેલ તેવા કોમર્શિયલ મિલકતોમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જપ્તીની કાર્યવાહી ચાલુ હાથ ધરેલ છે અને 323 જેટલી મિલકતો કોમર્શિયલ જપ્તીમાં લીધેલ છે. આ ઉપરાંત રેસિડેન્સની અંદર પણ 1 લાખથી ઉપર ખૂબ જ મોટી બાકી રકમ રોકાઈ છે અને આ આસામીઓને વોરંટ સૂચિ બજાવ્યા બાદ પણ હજુ સુધી એ લોકોનો મિલકતવેરો કે વોટર ચાર્જ ભરપાઈ નથી કર્યો. એટલે આ જામનગરના જેટલાય સુગ્ન શહેરીજનો છે તેઓને પોતાની ફરજ પ્રત્યે જવાબદારી ઉપસ્થિત થાય તે ધ્યાને રાખી જામનગર શહેરની અંદર અલગ અલગ જગ્યાએ મિલકતવેરા અને વોટર ચાર્જના બાકીદારોના હોર્ડિંગ્સ બોર્ડ જામનગર મહાનગરપાલિકા